વિઠ્ઠલ બંગલોમાં ઋચુતા તેમના પતિ સચિન અને બે પુત્રો સાથે રહેતા હતા આજે સવારના સમયે ઋચુતા ઘરેથી નીકળી સામે આવેલ પાટીદાર ભવનમાં પહોંચી હતી અને છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી મહિલા નીચે પટકાયા હોવાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડી હતી પણ તેનું મોત નીપજી ચૂક્યું હતું ઋચુતા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોવાની પણ પ્રાથમિક વિગતો બહાર આવી હતી બારડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સોનલ ટોપીવાલા સાથે અસ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ બારડોલી